ગાંધીનગરમાં ફેર પ્રાઇસ શોપ એસોસિએશનની કારોબારી બેઠક મળી. આ બેઠકમાં પોલીસ, સાયબર સેલ અને રેવન્યુ વિભાગના અધિકારીઓ સસ્તા અનાજની દુકાનના માલિકોને હેરાન કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. તો સાથે જ પોલીસ કાર્યવાહી અને જિલ્લા તંત્રની રંજાડ અંગેની ચિંતા વ્યક્ત કરવામાં આવી. ત્યારે આવો સાંભળીએ કે શું છે દુકાનદારોની માંગ અને કેમ તેઓ ફરિયાદ કરી રહ્યા છે. ગરીબોને અનાજ પૂરું પાડતા સસ્તા અનાજના દુકાનદારો પણ અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે. સરકારની અણધડ નીતિ અને અનાવરતને કારણે જે દુકાનદારો સમસ્યાગ્રસ્ત બન્યા છે, આવા જ રાજ્યભરમાંથી આવેલા સસ્તા અનાજના દુકાનદારો આપની સાથે છે. તેઓની સમસ્યા કયા કયા પ્રકારની છે અને રાજ્ય સરકાર ક્યાં બેરી થઈ ગઈ છે તે જાણીશું. તેઓના જ મુખે કયા મુખ્ય મુદ્દાઓથી આપ પીડાઈ રહ્યા છો અને ક્યાં ક્યાં અત્યાર સુધી તમે રજૂઆતો કરી? અમે મુખ્ય મુદ્દો અમારો પોષણ કમિશન વિતરણ ઘટ વારસાઈ પાર્સિયલ જથ્થો જે કટકે કટકે આપવાનો છે એ જથ્થા ઓનલાઈન સર્વરના પ્રોબ્લેમો એવા 13 મુદ્દા સાથેની અમે સરકારશ્રીમાં વારંવાર રજૂઆત કરેલી છે. મુખ્ય રજૂઆત અમે કેબિનેટ મિનિસ્ટર શ્રી જયેશભાઈ રાદડીયા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની સાથે પણ મિટિંગો 3 વખત કરી છે અને આ બાબતની મિટિંગ બાબતે અમે વારંવાર એમની પાસે રજૂઆત કરી અને અમારા યોગ્ય માંગણીઓને સ્વીકારવા માટે સરકારશ્રીમાં અમે રજૂઆત કરી રહ્યા છીએ. ગોડાઉનથી લઈને ગ્રાહક સુધી જ્યાં સુધી જથ્થો પહોંચે ઓનલાઈન પ્રક્રિયા હોવા છતાં વેપારીઓ પર આક્ષેપ થાય છે કે તે ખાયકી કરે છે, કૌભાંડ કરે છે, અનાજ પોતાના ઘરે લઈ જાય છે. હવે એવી કોઈ તકલીફ જ નથી. તમે જોતા જ હશો કે બધી જ વ્યવસ્થા ઓનલાઈન થઈ ગઈ છે. આજે ગોડાઉન વેપારીને પરમિટ કાઢવાથી લઈને ગ્રાહકને જે જથ્થો આપવાનો છે એ બધી જ વ્યવસ્થામાં ઓનલાઈન અને બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા થઈ રહ્યું છે કાર્ય. તો ત્યાં એવી કોઈ ખાયકીનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. ક્યારેક કોઈક સમસ્યા કદાચ માનવગત કદાચ વ્યક્તિગત કોઈક થઈ હોય તો એના માટે કોઈ 17,500 દુકાનદાર જવાબદાર હોતા નથી. એના માટે સિસ્ટમ છે, સિસ્ટમ એની તપાસ કરે, એના માટેના પગલાં લે. એના માટે અમારા એસોસિએશન કે બીજા વેપારીઓ એના માટે કોઈ તકલીફમાં નથી. આપ અમરેલીથી આવો છો, સર્વર ખોટકાઈ જવાની તો વ્યવસ્થા છે, પરંતુ હવે સસ્તા અનાજના દુકાનદારો એટલા સદ્ધર બની ચૂક્યા છે, ટેકનોસેવી બની ચૂક્યા, તે પોતાનું સોફ્ટવેર પણ બનાવવા લાગ્યા છે. સરકારનો અને પોલીસનો આક્ષેપ છે અને આ અંગે કાર્યવાહી પણ કરવામાં આવી છે. જી હા, એ વાત ખોટી છે. હવે ગુજરાત ગવર્મેન્ટનું પોતાનું પ્રાઇવેટ એક પોતાનું સર્વર છે. એના સર્વર ઉપર જ્યારે કાર્ડધારક આવે ત્યારે એના કાર્ડનું જેની ઓળખ થાય ત્યાર પછી બીજું સર્વર UDIનું છે, બેંગ્લોરનું, એ સર્વરની સાથે કનેક્ટ થાય ત્યાર પછી જ જથ્થો વિતરણ થાય છે. એટલે ખોટું થવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી અને બોગસ બાયોમેટ્રિક કે એનાથી હવે વિતરણ થવાનું એ શક્ય જ નથી. જે કંઈ હતું જ્યાં સુધી UDIનું જે સર્વર હતું એની સાથે ગુજરાત ગવર્મેન્ટનું સર્વર કનેક્ટેડ નહોતું ત્યાં સુધી આ બધી શક્યતાઓ હતી. હવે પછી એવી કોઈ શક્યતાઓ છે જ નહીં અને ખોટું થતું જ નથી. અમરેલી પોલીસે જે કાર્યવાહી કરી છે એમાં કૌભાંડ પકડ્યું છે. અમરેલી પોલીસે જે કૌભાંડ કર્યું છે એમાં પોલીસનો કે અમારા ત્યાંના IPS અધિકારી અને IAS અધિકારી એકદમ ઈમાનદાર છે, પણ એની નીચેના કર્મચારીઓએ અમારા IPSને મિસગાઈડ કર્યા છે, એને ગેરમાર્ગે દોર્યા છે અને એમણે એવી એક ટીમ બનાવી સરકારી બિનસરકારી પંચોને લઈ અને અમારા દુકાનદારોને 22 જુલાઈએ જે રિક્વિઝેટ કર્યા અને એ લોકોને જે અંદર પૂરી દીધા અને IT કલમો તળે સર્વર પકડાયું છે અને તમે ક્રિપ્ટોકરન્સીને આવા બધા નામથી અમને જે હેરાન કર્યા પૂર્યા અને એ એવી રીતે કે એને ખ્યાલ નથી. જે એને ગેરમાર્ગે દોરનાર કર્મચારી છે એમણે અમારા ધારીના એક દુકાનદારના બદલે દુકાનદારના ભાઈને પકડી લીધો. અમે જ્યારે કાર્ડધારકને જથ્થો આપીએ છીએ એને બાયોમેટ્રિક જ્યારે ઓળખ થાય છે ત્યારે આપીએ છીએ. દુકાનદારને પણ જે ગવર્મેન્ટ જથ્થો આપે છે દુકાનદારના બાયોમેટ્રિકથી આપે છે. પડવાને રદ કરવામાં આવે છે. રાજ્યના અન્ય વિસ્તારોની અંદર પણ વિવિધ કારણોસર વિવિધ આક્ષેપો સાથે તંત્ર દ્વારા પડવાના રદ કરી દેવામાં આવેલ છે. સરકારને હવે તમારી શું રજૂઆત રહેશે અને જો રજૂઆત નહીં સાંભળે તો આગામી દિવસોમાં આપની શું રણનીતિ રહેશે? અમરેલી સિવાય રાજ્યમાં દુકાનદારોના પ્રશ્નો અને પરવાના જો ટેકનિકલ બાબત સિવાય જો પરવાના રદ કર્યા છે અને જો પરવાના ચાલુ કરવામાં નહીં આવે તો આગામી દિવસોની અંદર રાજ્ય એસોસિએશન પગલાં ભરશે અને સરકારની સામે જોરદાર રજૂઆત કરશે. અને જો સરકાર નહીં ભાવની આપની રજૂઆત છે તો એ સરકારને શું રજૂઆત રહેશે? મારી રજૂઆત એક જ છે કે કેરાલા અને તમિલનાડુનું સિસ્ટમ, તમિલનાડુમાં જેમ ફિક્સ વેતન પ્લસ કમિશન સિસ્ટમ છે એ જો ગુજરાત રાજ્ય લાગુ કરો તો ગુજરાતના 17,000 દુકાનદારોનું ભવિષ્ય સુધરે એવું છે. તમિલનાડુ પેટર્ન ગુજરાત સરકાર પણ અપનાવે તેવી આ જે રાજ્યના સસ્તા અનાજની દુકાનના ધારકો છે તેઓની માંગ છે. 13 મુદ્દાઓને લઈને રાજ્યભરના આ જે સસ્તા અનાજના દુકાનના માલિકો છે તેઓ એકત્ર થયા છે, પરંતુ સરકાર તેઓની રજૂઆત સાંભળે છે કે કેમ અને 13 પ્રશ્નો પૈકી કેટલા પ્રશ્નોનો નિકાલ લાવે છે તે જોવું રહેશે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે યુનુસ ગાઝી, TV9 ગાંધીનગર.